नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 ना पाठ्यपुस्तक में कवि श्री हरिंद्र दवे नु एक सुंदर मजानु काव्य छे, माधव ने दीठो छे क्याय। ए काव्य आजे हूँ तमने समझावीश। काव्य ने समझावता पहला अपने कवि नो परिचय मेळवी लईए। तो कवि नु नाम छे हरिंद्र जयंतीलाल दवे, એમનું પૂરું નામ છે। એમનું વતન કચ્છનું ખાંભરા ગામ છે। વ્યવસાયે પોતે પત્રકાર હતા અને કૃતિઓ એમના કાવ્ય સંગ્રહો છે આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી, અને આમ તો મુખ્યત્વે તે કવિ જ છે, પરંતુ એમની કેટલીક નવલકથાઓ પણ છે। અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ વગેરે તેમની નવલકથાઓ છે। આવું સુંદર મજાનું ગુજરાતી સાહિત્ય જેને અર્પણ કર્યું છે તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ જેમને પ્રાપ્ત થયા છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની શરૂઆત કરીએ, પહેલાં એનું શીર્ષક જોઈએ, માધવને દીઠો છે ક્યાંય। માધવ, પહેલાં તો માધવની વાત જ્યારે કરી છે એટલે આપણા મગજમાં આવે કે કૃષ્ણનું એક નામ છે માધવ। તો કોઈ પૂછે છે કે તમે ક્યાંય માધવને જોયો છે। કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મિ ગીત। અહીંયા ઉર્મિ ઉત્પન્ન થાય છે, ઉર્મિ રૂપી ગીત છે ઉર્મિ ગીત, અને તેના જે કવિ છે તે હરિન્દ્ર દવે છે, અને સુંદર મજાનું આ કાવ્ય એમની રચના છે। સૌપ્રથમ આપણે કાવ્યનો કૃતિનો પરિચય મેળવીએ તો ગુજરાતી સાહિત્યની અંદર અલગ અલગ અનેક કૃષ્ણ વિરહની ઘણી રચનાઓ પ્રાપ્ત થાય છે। જેમ કે એ સિલાગી લગન મીરા હો ગઈ મગન, મે તો ગલી ગલી હરી ગુણ ગાય રહી, એ સિલાગી લગન। તો અહીંયા વિરહની વેદના મીરા, મીરા ઉપર ગીત બન્યું છે કે કૃષ્ણ અને મીરાની વિરહ, મીરાનો જે વિરહ છે એ દર્શાવવામાં આવ્યો છે અહીંયા। અને આવા વિરહ વેદનાના ઘણા, કૃષ્ણ અને ગોપીની વિરહની વેદનાઓ, રાધા સાથેની વિરહની વેદનાઓ, આવા ઘણા ગીતો આપણા ગુજરાતી સાહિત્યની અંદર છે, જેમાં આ જે કાવ્ય છે એ કંઈક અલગ જ છે। કારણ કે અહીંયા વિરહની વાત કરી છે કૃષ્ણ સાથેના, પણ અહીંયા રાધા, ગોપી કે મીરાના વિરહની વાત કરી નથી વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાત કરી છે વાંસળી અને કૃષ્ણના વિરહની। તમે સૌ જાણો જ છો કે વાંસળી છે એ કૃષ્ણનું એક અનન્ય અંગ હોય, એવી જ રીતે અનન્ય રીતે અવિનાભાવ રીતે જોડાયેલી છે વાંસળી। તો આ વાંસળીથી ક્યાંક વિખૂટો પડી અને કૃષ્ણ ક્યાંક જતા રહ્યા છે, એટલે કે વાંસળીથી તે વિખૂટા પડી ગયા છે, અલગ થઈ ગયા છે, અને એના વચ્ચેનો જે વિરહ છે એ સમગ્ર આ કાવ્યની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો। કાવ્યની અંદર કવિ વાંસળી પોતે અલગ થઈ ગઈ છે કૃષ્ણને, અને એ પોતે જ બધે કૃષ્ણને શોધતી શોધતી આગળ જાય છે, અને એનું વર્ણન આ કાવ્યની અંદર કરવામાં આવ્યું છે। વાંસળી સૌ પ્રથમ જે ધૂળને પૂછે છે કે વાંસળીની અંદર ધૂળ, ગોકુળની મથુરાની જે ધૂળ છે, ધૂળને પૂછે છે કે તમે ક્યાંય મારા કૃષ્ણને જોયો છે। માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે, કારણ કે એ ધૂળ જે છે એ કૃષ્ણના ચરણરજથી પવિત્ર થયેલી છે, એટલે સૌ પ્રથમ પહેલાં એ ધૂળને પૂછે છે, માર્ગની એટલે કે રસ્તા ઉપરની ધૂળને પૂછે છે કે તમે ક્યાંય મારા કૃષ્ણને જોયો છે। આગળ જેમ આગળ જાય છે ત્યારે યમુનાના વેણને પૂછે છે કે યમુનાના પાણીના જે વેણ જતા હોય છે એને પૂછે છે કે તમે ક્યાંય કૃષ્ણને જોયો છે। કદમના વૃક્ષને પૂછે છે, રાધાની આંખ કાં ઉદાસ એવા એક રૂપક સાથે સુંદર મજાની કવિએ કલ્પના કરી છે કે રાધાની આંખને ઉદાસ જોઈ અને એને પૂછવાનું મન જ નથી થતું, કારણ કે આંખ ઉદાસ છે માટે રાધા જ અહીંયા કૃષ્ણના વિરહમાં હોય એવું લાગે છે, એટલે એની પાસે તો કૃષ્ણ છે જ નહીં એવું જણાય છે।
અહીંયા સમગ્ર બાળકૃષ્ણના સમગ્ર જીવનના જે સમગ્ર પ્રતીકો જે છે કે વાંસળીના જે પ્રતીકો જે છે કૃષ્ણના, કે વાંસળી એ દરેકે દરેકને પૂછે છે કે કદમનું વૃક્ષ જ્યાં કૃષ્ણ હંમેશા બેસી અને વાંસળી વગાડે છે એવા કદમના ઝાડને પૂછે કે છે કે તે મારી કૃષ્ણને ક્યાંય જોયો છે, મારી વાંસળી વગાડનાર કૃષ્ણને તે ક્યાંય જોયો છે. આગળ જતાં તે રાધાને પૂછે છે, યમુનાના વેણને પૂછે છે, મોરપીંછને પૂછે છે, ચંદ્રને પૂછે છે, દરેક વખતે અલગ અલગ દરેક જગ્યાએ પૂછે છે કે તમે ક્યાંય મારા કૃષ્ણને જોયો છે. આગળ યમુનાના વેણ સાથે રાધાના આંખની જે ઉદાસી છે એ દર્શાવવામાં આવી છે. ચાંદની સાથે રાતરાણીને દર્શાવવામાં આવી છે. રાતરાણી એટલે શું વિદ્યાર્થી મિત્રો, કે રાતરાણી એ રાત્રે જ ફૂલ જે છે રાત્રે જ ખીલે અને અત્યંત સુગંધ આપે છે એવું રાતરાણી નામનું જે પુષ્પ છે એને પણ પૂછે છે કે તમે ક્યાંય કૃષ્ણને જોયો છે. મોરપીચ સાથે સુંવાળા રંગ અને આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય આ બધું જ આ કાવ્યની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. તો સુંદર મજાનો કૃષ્ણથી વિખોટા પડવાનું જ્યારે વાંસળીને શરૂ થયું, કૃષ્ણથી જ્યારે વિખૂટી પડી ગઈ વાંસળી, ત્યારે એ બધાને જ જોઈ અને એ પ્રશ્ન પૂછતી પૂછતી એ આકાશમાં વાંસળીના આભમાં, એટલે કે વાંસળી પોતે આભની અંદર ચંદ્રને જુએ છે અને એ ચંદ્રનું તેજ છે એ પાણીની અંદર પ્રસરાય છે અને એ તેજના કારણે એને એ જળ છે એ અત્યંત પ્રકાશિત લાગે છે અને એને એવું લાગે છે કે કદાચ આ જળની નીચે જે પાતાળ છે એ પાતાળની અંદર જ મારો ક્યાં કૃષ્ણ છે. અને એ અહીંયા કૃષ્ણની સાથે જે વિરહની વેદના છે સંપૂર્ણ અહીંયા રજૂ કરવામાં આવી છે. અને છેલ્લે છેલ્લે વાંસળીને અહીંયા પાતાળમાં કૃષ્ણ છે, જળની નીચે આવેલા પાતાળમાં એમ કૃષ્ણ સાથેનું મિલન પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. તો આવું સુંદર મજાનું કાવ્ય છે એ તમારા ધોરણ 10ના ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર આવેલું છે. 9મા નંબરનું કાવ્ય છે, માધવને દીઠો છે ક્યાંય. તો વિદ્યાર્થી મિત્રો, કૃતિના પરિચય મેળવ્યા બાદ આપણે સૌ પ્રથમ આ કાવ્યનું ગાન કરીશું. સુંદર રીતે લયબદ્ધ રીતે તાલબદ્ધ રીતે દર્શાવેલું છે આ કાવ્ય, સુંદર રીતે ગવાઈ શકે એવું આ કાવ્ય છે એ આપણે સાંભળીએ. વાંસળીથી વિખૂટો વાંસળીથી વિખૂટો થઈને આસુરેક, વાંસળીથી વિખૂટો થઈને આસુરેક, ઢૂંઢે કદંબની છાય, ઢૂંઢે કદંબની છાય, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા, માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે મારા, માધવને દીઠો છે ક્યાં આસુરે, ઢૂંઢે કદંબની છાય, આસુરે ઢૂંઢે કદંબની છાય, વાંસળીથી વિખૂટો યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખી કાઉદાસ, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, અને રાધાની આંખે કાઉદાસ, બાવરી વિભાવરીના પગલાની લાગણીથી, બાવરી વિભાવરીના પગલાની લાગણી, રાતે રાણી ઝાકળથી નાય, આસુરે કે ઢૂંઢે કદંબની છાય, આસુરે કે ઢૂંઢે કદંબની છાય, યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, જાણે રાધાની આંખે કાઉદા, વહી જતી લે રખી વ્યાકુળે કરે છે અહીં, વહી જતી લે રખી વ્યાકુળે કરે છે અહીં, સરતિયા સાંજનો ઉજાસ, હો સરતિયા સાંજનો ઉજાસ, બાવરી વિભાવરીના પગલાની લાગણીથી, બાવરી વિભાવરીના પગલાની લાગણી,
આસુરેક ઢૂંઢે કદંબની છાંય, આસુરેક ઢૂંઢે કદંબની છાંય, વાંસળીથી વિખૂટો ઉડતું આવે જો અહીં મોરે પીછે, તો અમે સાચવે સુસું વાળા રંગ. ઉડતું આવે જો અહીં મોરે પીછે, તો અમે સાચવે સુસું વાળા રંગ. મારી તે મોરલી નાભ માં ઉગે છે, મારી તે મોરલી નાભ માં સુરેક ઢૂંઢે કદંબની છાંય, સુરેક ઢૂંઢે કદંબની છાંય, વાંસળીથી વિખૂટો, વાંસળીથી વિખૂટો થઈને આસુરે, વાંસળીથી વિખૂટો થઈને આસુરે ઢૂંઢે કદંબની છાંય. આસુરેક ઢૂંઢે કદંબની છાંય. તો આવું સરસ મજાનું જે ગાઈ શકાય એવું સુંદર મજાનું જે આ કાવ્ય છે જેની રચના કરી છે હરીન્દ્ર દવે, તો આ કાવ્યને આપણે પહેલાં ભણવાની શરૂઆત કરીશું. કવિ કૃષ્ણ વિરહની વાત જ્યારે અહીંયા કરી રહ્યા છે ત્યારે એ વાંસળી દ્વારા કૃષ્ણ વિરહ જે દર્શાવાયો છે તે અનન્ય રીતે વિરહની વેદના અહીંયા રજૂ કરવામાં આવી છે કે રાધા મીરા અને ગોપી જે છે એ તો કૃષ્ણના વિરહમાં અનેક ગીતો લખી ચૂકી છે અથવા તો ગાઈ ચૂકી છે, પરંતુ અહીંયા વાંસળી પણ પોતે કૃષ્ણના વિરહથી એટલી જ દુઃખી થઈ જાય છે એ અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એટલે કે જળ ચેતન વસ્તુઓ પણ કૃષ્ણની સાથે અનન્ય રીતે જોડાયેલી છે એવું આ કાવ્યની અંદર દર્શાવવામાં આવ્યું છે. કાવ્યની શરૂઆતમાં એક પંક્તિ આવે છે કે વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાંય. વાંસળીથી વિખૂટો, વિખૂટો એટલે કે જુદો, અલગ, વાંસળીથી અલગ પડેલો જે એક સુર છે, સુર અવાજ જેનો ધ્વનિ છે, સ્વર, એ સુર છે એ ઢૂંઢે કદંબની છાંય. ઢૂંઢે, ઢૂંઢે એટલે કે શોધે, તળપદો શબ્દ છે કે ઢૂંઢે. તો અહીંયા વાંસળીથી વિખૂટો, વાંસળીથી અલગ પડેલો જે એક સુર છે, સુર એટલે કે સ્વર, એક સ્વર છે એ ઢૂંઢે એટલે કે શોધે કદંબની છાંય. કદંબ એટલે કે એક વૃક્ષ છે જ્યાં બેસી અને કૃષ્ણ પોતાની વાંસળી વગાડતા હતા, તો એ કદંબની છાંયને એટલે કે કદંબની જે વગાડ વાંસળી વગાડતા હતા એ કદંબની છાંયને શોધે છે. મારગની ધૂળને ઢંઢોળીને પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય, અહીંયા પ્રશ્નાર્થચિહ્ન છે. વાંસળી, વાંસળી છે એ પ્રશ્ન પૂછે છે. મારગની ધૂળને, ધૂળ એટલે કે જે માર્ગ, રસ્તા, મારગ એટલે તળપદો શબ્દ છે, મારગ એટલે રસ્તો, માર્ગ. તો મારગની ધૂળને ઢંઢોળીને એટલે કે હલાવીને પૂછે છે, મારગની ધૂળને હલાવીને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે. માધવ એટલે કે કૃષ્ણ, દીઠો એટલે કે જોયો. તો તમે મારા માધવને ક્યાંય જોયો છે, દેખ્યો છે તમે મારા માધવને? ફરીથી જોઈએ. વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદંબની છાંય, મારગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય. અહીંયા વાંસળી જે છે એ
કૃષ્ણની જે વાંસળી છે, કૃષ્ણથી વિરહ પામેલી છે, જે વાંસળી જુદી પડી ગઈ છે, એ કૃષ્ણને શોધતી શોધતી એ જાય છે અને એમાંથી એક સૂર છૂટો પડી અને કદમની છાંય નીચે જઈ અને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે, માધવને ક્યાંય જોયો છે? માર્ગ ઉપરની ધૂળ, જે કૃષ્ણના ચરણ રજથી પવિત્ર થયેલી જે ધૂળ છે, એ ધૂળને પણ એ પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે, મારા કૃષ્ણને ક્યાંય જોયો છે? આગળ યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, આગળ જાય છે ત્યાં યમુના એક નદી જે છે, યમુના નદીના વહેણ એટલે કે યમુના નદીનું વહેણ જે ત્યાંથી જાય, વહેણ એટલે કે વહેણ, યમુના નદીનું જે વહેણ છે એને પૂછે કે તમે મૂંગા એટલે કે અબોલ કેમ છો. યમુના નદીના વહેણને પૂછે છે, નદીનું જે જતી હોય એ વહેણને પૂછે છે કે તમે અબોલ કેમ છો, મૂંગા કેમ છો, કે તમે ક્યાંય મારા કૃષ્ણને જોયો છે? પણ એ પૂછતા પહેલાં જ એને મૂંગા જોઈ, અબોલ જોઈ, અને એને ખબર પડી જાય છે કે યમુના નદીએ પણ કૃષ્ણને ક્યાંય જોયો નથી. અને રાધાની આંખ કાં ઉદાસ, આગળ કવિ જાય છે, જતાં જતાં એ રાધા સ્વામી મળે છે અને રાધાની આંખ જોઈ, ઉદાસ આંખ જોઈને એને ખબર પડી જાય છે કે વાંસળીને ખબર પડી જાય છે કે અહીંયા પણ કૃષ્ણ ક્યાંય છે નહીં, નહીંતર રાધાની આંખ આવી રીતે ઉદાસ ના હોય. ઉદાસ એટલે કે ગમગીન, દુઃખી. તો આગળ જતા એ પૂછે છે કે રાધાની આંખ કાં ઉદાસ, એટલે કે રાધાની આંખ કેમ આ ઉદાસ છે, ગમગીન છે, દુઃખી છે. વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. વહી જતી લહેરખી વ્યાકુળ કરે છે અહીં, અહીંયા કહેવામાં આવ્યું છે કે જે પવનની જે લહેરખી છે એ અહીંથી નીકળીને જાય છે, વહી જાય છે લહેરખી, એ વ્યાકુળ કરે છે. વ્યાકુળ એટલે કે બાવરું કરી દે છે મને. વાંસળી અહીંયા કહે છે કે હું જેમ આગળ જઉં છું ત્યાં પવનની લહેરકી મારા ઉપરથી જાય છે, પણ એ મને વ્યાકુળ કરી દે છે. સરતી આ સાંજનો ઉજાસ, અને જે સાંજનો ઉજાસ, જે સાંજ ધીમે ધીમે સરતી સરતી, જે બપોર પછી જે સાંજ થાય છે અને ધીમે ધીમે સરતી સરતી સાંજ જાય છે, ધીમે ધીમે ચાલતી જાય છે, એ સાંજનો ઉજાસ છે એ પણ જોઈને મને લાગે છે કે અહીંયા પણ ક્યાંય કૃષ્ણ છે નહીં. આ ઉજાસ એટલે કે અજવાળું, આ અજવાળું જોઈને પણ, સાંજનું અજવાળું જોઈને પણ મને મારા કૃષ્ણની યાદ આવે છે અને એ પણ ત્યાં પણ અહીંયા દેખાતો નથી. ફરીથી યમુનાના વેણ તમે મૂંગા છો કેમ અને રાધાની આંખ કાં ઉદાસ. વાંસળી ચાલતી ચાલતી જાય છે, ધૂળને પૂછે છે કે તમે મારા માધવને દીઠો છે. આગળ જતાં યમુનાના વહેણને પૂછે છે, નદીનું પાણી જે જતું હોય છે યમુના નદીનું, એ પાણીને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે? પરંતુ એ વહેણ પણ ઉદાસ છે એટલે એને ખબર પડી જાય છે કે એમને પણ માધવને જોયો નથી. આગળ જાય છે ત્યારે એમને રાધા મળે છે વાંસળીને, તો રાધાની સામું જોવે છે તો રાધાની આંખ પણ ઉદાસ છે. યમુનાના વેણ મૂંગા છે એ પણ બોલી શકતા નથી, રાધાની આંખ ઉદાસ છે. ઉદાસ આંખને જોઈ અને એને ખબર પડી જાય છે કે અહીંયા પણ વાંસળી ક્યાંય છે નહીં, નહીંતર રાધા આવી રીતે ઉદાસ ના હોય. વહી જતી લહેરકી વ્યાકુળ કરે છે અહીં, એટલે કે મને આ પવનની લહેરકી જે અહીંથી વહીને જાય છે, જતી રહે છે, એ મને વ્યાકુળ કરી દે છે, મને બાવરો કરી દે છે. વાંસળી કહે છે કે મને બાવરી કરી દે છે. સરતી આ સાંજનો ઉજાસ, આ સાંજ જે ધીમે ધીમે સરતી જાય છે એનો ઉજાસ પણ મને વ્યાકુળ કરી દે છે અને મને ક્યાંય કૃષ્ણ ક્યાંય દેખાતો નથી એવું વાંસળી કહે છે. બાવરી વિભાવરીના પગલાંની લાગણીથી, બાવરી એટલે કે ગભરાયેલી અને વિભાવરી એટલે રાત્રિ. ગભરાયેલી ને વિભાવરી એટલે રાત્રિ. બાવરી વિભાવરીના પગલાંની લાગણીથી, એટલે કે બાવરી જે ગભરાયેલી રાત્રિ છે એના પગલાંની લાગણીથી, લાગણી પગલાંની જે લાગણી છે, ધીમે ધીમે સાંજ સરતી સરતી જાય છે અને રાત ધીમે ધીમે આવે છે, તો એ રાત પણ કેમ ગભરાયેલી હોય એવું કવિને લાગે છે કે આ વાંસળીને એવું લાગે છે. કવિ વાંસળી દ્વારા એવું સંબોધન કરાવે છે કે આ રાત પણ મને ગભરાયેલી હોય એવું લાગે છે. અને એના પગલાંની લાગણીથી, કે ધીમે ધીમે ચાલતી આવે છે, એના પગલાંની જે લાગણી છે એમાં રાતરાણી ઝાકળથી નાય. એટલે કવિ અહીંયા વાંસળી દ્વારા કહેવાયો છે, કવિ કહે છે અહીંયા કે વાંસળી એમ કહે છે કે આ જે ગભરાયેલી રાત્રિ જે છે, ધીમે ધીમે ચાલીને જાય છે લાગણીથી, એની અંદર જે ચોથો છેલ્લો પહોર હોય છે સવારમાં, જે ઝાકળ પડે છે, ઝાકળ એટલે કે ઓસ તુષાર, એને ઝાકળ કહેવામાં આવે છે.
કે ઝાકળ. તો અહીંયા જે સવારમાં વહેલા પહોરે જે ઝાકળ પડે છે એ રાતરાણી એટલે કે જે રાત્રે જ ખીલે એવું પુષ્પ, જે અત્યંત સુગંધ આપનારું જે પુષ્પ છે, જે કૃષ્ણને પણ અત્યંત પ્રિય છે, તો આવું જે પુષ્પ જે છે રાતરાણીનું પુષ્પ છે એ પણ સવારે ઝાકળમાંથી નાય છે અને પૂછે છે એને કે તમે ક્યાંય મારા માધવને દીઠો છે? ઉડતું આવે જો અહીં મોરપીચ તો અમે સાચવશું સુંવાળા રંગ. હવે અહીંયા વાંસળી ધીમે ધીમે સોતી સોતી જાય છે, એ બધાને પૂછી પૂછીને આગળ ચાલતી જાય છે, અંતે એને ક્યાંય કૃષ્ણ મળતો નથી એટલે એ કહે છે કે ઉડતું આવે જો અહીં મોરપીચ તો અમે સાચવશું સુંવાળા રંગ. સુંવાળા એટલે કે રૂપાળા સુંદર મજાના જે રંગ છે એ રંગને અમે સાચવશું. કોના રંગને? તો કે મોરપીચના જે રંગ છે એ રંગને અમે સાચવશું. જો કૃષ્ણ ના મળે તો કંઈ નહીં, પણ માત્ર ને માત્ર એનું મોરપીછ મળી જાય તો પણ મને શાંતિ થાય કે મોરપીછ મળ્યું છે તો કૃષ્ણ પણ મને મળી જશે જરૂરથી. તો ઉડતું આવે જો અહીં મોરપીછ તો અમે સાચવશું સુંવાળા રંગ. અહીંયા વાંસળી કહે છે કે જો મોરપીછ ઉડતું આવી જાય ને તો પણ હું ખુશ થઈ જાઉં કે મને કૃષ્ણ તો નથી મળ્યા પણ કમસે કમ મોરપીછ તો મને મળી ગયું છે, તો હું એના સુંવાળા રંગને સાચવીશ. મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. હવે અહીંયા વાંસળી પોતે એની મોરલી એટલે કે વાંસળી પોતે કહે છે કે મારા આભની અંદર, વાંસળીનું જે આભ છે આભની અંદર એક ચંદ્ર ઉગે છે, આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. એટલે કે જે શ્યામના નામનો જે ચંદ્ર, મયંક એટલે કે ચંદ્ર, હિમાંશુ, શશી, નિશાકર અલગ અલગ નામ છે ચંદ્રના. તો કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એમ અહીંયા વાંસળી કહે છે કે મોરલીના આભમાં ઉગેલો જે શ્યામના નામનો જે ચંદ્ર છે એનું એટલું તેજ છે, એ તેજ એટલું છે. આગળ કહે છે કે જળમાં તેજ એનું એવું રેલાય. હવે જળ એટલે કે યમુનાના જળની અંદર વાત કરી છે કે યમુનાનું જળ અહીંયા એટલું રેલાય છે કે પાતાળે હરિવર પરખાય. પાતાળ એટલે કે જે સાત લોકો શ્લોક છે એ સાત લોકમાંનો જે છેલ્લો લોક છે એને પાતાળ તરીકે ઓળખાય છે. સરસ મજાની અહીંયા વાત કરી છે કે મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. અહીંયા કવિ સુંદર મજાની વાત કરે છે. વાંસળી એવું કહે છે કે મારી મોરલી એટલે કે મારી વાંસળી છે એના આભમાં ઉગેલો જે ચાંદો છે, શ્યામના નામનો જે ચાંદો છે, એનું તેજ એટલું પ્રસરાયેલું છે. તો કે કેટલું? તો કે જળમાં તે તેજ એનું એવું રેલાય. હવે એના પાણ નીચે યમુનાનું જે જળ છે એની અંદર એટલું તેજ રેલાયેલું છે કે જળની નીચે એટલે કે યમુના નદીની નીચે જે પાતાળ લોક આવેલો છે અને પાતાળ લોકની અંદર મારો હરિવર પરખાય. પરખાય એટલે કે દેખાય, ઓળખાય. એટલે કે પાતાળ લોકની અંદર મારો હરિ હોય, મારો કૃષ્ણ હોય એવું મને અહીંયાથી દેખાય છે. કવિ કહે છે કે વાંસળી દ્વારા જ રજાવવા માગે છે કવિ કે વાંસળી બધેથી શોધતી શોધતી કૃષ્ણને આવે છે અને ક્યાંયથી એને કૃષ્ણની મળતી નથી. છેલ્લે એ માત્ર ને માત્ર મોરપીછ મળે ત્યારે કહે છે કે જો કદાચ મને એક મોરનું પીછું મળી જાય ને તો પણ હું એમ સમજું કે મને કૃષ્ણ મળી ગયા છે. તો એના વિરહ મારે થોડોક વિરહ ઓછો થાય. આગળ જ્યારે વાંસળી ચાલતી ચાલતી જતી હોય છે એના વિચારોને કવિએ સુંદર રીતે આલેખ્યા છે કે એ વાંસળી પોતે કહે છે કે મારા આભની અંદર શ્યામના નામનો જે ચંદ્ર ઉગ્યો છે એ ચંદ્રનું તેજ એટલું બધું છે કે જળમાં એટલે કે યમુના નદીનું જે જળ છે એ જળની અંદર તેજ એટલું રેલાય છે, એટલું પ્રથરાય છે, એટલું પ્રસરાય છે કે મને એવું જ લાગે છે કે આ જળની નીચે એટલે કે યમુના નદીની નીચે જે પાતાળ લોક છે એ પાતાળ લોકની અંદર પાતાળે હરિવર પરખા એટલે કે પાતાળ લોકની અંદર જ જાણે મારો હરિ છે, મારો કૃષ્ણ છે. એવી રીતે વાંસળી વાત કરે છે અને આ છેલ્લી બંને પંક્તિની અંદર વાંસળી ને કૃષ્ણનો મિલન થઈ જાય છે. કારણ કે વાંસળીને ખબર પડી જાય છે કે નક્કી મારા હરિ છે, મારા કૃષ્ણ છે એ પાતાળમાં જઈને સ્થિર થયા છે, નહીંતર આ યમુના નદીનું જળ છે એ આટલું તેજ ના ફેલાવતું હોય. મારા હરિ એની નીચે છે માટે જ આટલું તેજ ફેલાવે છે. તો આ કાવ્ય છે, ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો. વાંસળીથી વિખૂટો થઈને આ સુર એક ઢૂંઢે કદમની છાંય. કવિએ સુંદર મજાની રચના દ્વારા વાંસળી અને કૃષ્ણના વિરહની અહીંયા વાત કરી છે. વાંસળી અને કૃષ્ણ અનન્ય રીતે એકબીજા સાથે જોડાયેલા છે, અવિનાભાવ રીતે એકબીજા સાથે જોડાયેલા છે. તો આ વાંસળી જ આખું કાવ્યની અંદર વાંસળી પોતે જ બોલે છે અને પોતાની જ રચના કહે છે. વાંસળી છે એ ચાલતી ચાલતી આગળ જાય છે અને માર્ગમાં જે ધૂળ હોય છે એ ધૂળને પૂછે છે કે તે મારા માધવને, મારા કૃષ્ણને
ક્યાંય જોયો છે? કારણ કે એ જ ધૂળ છે આ, કે જે કૃષ્ણના ચરણ રજથી પવિત્ર બનેલી જે ધૂળ છે, એ ધૂળને પૂછે છે કે તે મારા કૃષ્ણને ક્યાંય જોયો છે? આગળ જાય છે એ કદમની છાયને જઈને પૂછે છે કે તમે મારા કૃષ્ણને ક્યાંય જોયો છે? કદમની છાંય, કદમના વૃક્ષ છે એના છાંયડા નીચે જઈ અને પૂછે છે કે મારો કૃષ્ણ જે અહીંયા જ વાંસળી વગાડવા માટે આવતો હતો એ અહીંયા તો નથી ને, તો ક્યાં છે? મારા કૃષ્ણને તમે જોયો છે? માર્ગની ધૂળને પૂછે છે કે તમે મારા કૃષ્ણને જોયો છે? આગળ જાય છે ને યમુનાના વેણ તમે મૂંગા છો કેમ, જઈને સીધી જ યમુના નદીને પ્રશ્ન કરે છે કે યમુના નદી, હે યમુના નદી, તમારા જળ છે, તમારા વેણ છે, એ અત્યારે મૂંગા કેમ છે? મૂંગા એટલે કે બોલતા નથી, અબોલ. તો તમારા નદીના વેણ છે એ અબોલ કેમ છે? કેમ તમારી પાસે કૃષ્ણ નથી, તમારી સાથે કૃષ્ણ નથી એટલે તમે અબોલ છો? એ અબોલ જળને જોઈને એને ખબર પડી જાય છે કે અહીંયા કૃષ્ણ તો નથી. આગળ જાય છે ત્યારે સીધું રાધાના મુખ સામું જોવે છે અને રાધાની આંખની અંદર જે ઉદાસી છાવેલી છે એ ઉદાસીને જોઈ અને વાંસળીને એવું થાય છે કે આ રાધા આટલી ઉદાસ છે માટે વાંસળી અહીંયા પણ નથી. આગળ જેમ જેમ જાય છે ત્યારે એને પવનની જે લહેરખી આવે છે એને એકદમ વ્યાકુળ કરી દે છે, બાવરી બનાવી દે છે. એ શોધે છે અહીં તહીં કે મારા કૃષ્ણ ક્યાં છે, મારો ભગવાન ક્યાં છે. અને સરતી આ સાંજનો ઉજાસ, જે સાંજનો ઉજાસ છે એ ઉજાસની અંદર પણ એને કૃષ્ણ ક્યાંય દેખાતો નથી. બાવરી વિભાવરીના પગલાંની લાગણીથી, એટલે કે ગભરાયેલી જે રાત્રિ છે, ધીમે ધીમે પગલાં પાડતી પાડતી સાંજ જાય છે અને પછી રાત્રિનું આગમન થાય છે, તો એ રાત્રિની જે લાગણી છે ને, એ લાગણી એટલે કે આ ઝાકળરૂપી લાગણી, જે સવારમાં વહેલા ઉઠો પરોઢે અને જે ઝાકળ, ઓ તુષાર, એ ઝાકળ જે પાણીની નાના નાના બૂંદરૂપી જે ઝાકળ હોય છે, એ ઝાકળથી જેમ રાતરાણી નાય છે એમ અહીંયા રાત્રિ જે છે એ પગલાંની લાગણીથી, એટલે કે કૃષ્ણના પગલાંની લાગણીથી નાતી હોય ને એવું લાગે છે. પણ અહીંયા ક્યાંય કૃષ્ણ મારો જોયો છે એવું પૂછે છે. આગળ બધે પૂછતા પૂછતા ક્યાંય એને કૃષ્ણ દેખાતો નથી ત્યારે સુંદર મજાની જે વાક્ય છે એની અંદર કહે છે કે ઉડતું આવે જો અહીં મોર પીછ તો તો અમે સાચવશું સુંવાળા રંગ. કવિ અહીંયા સુંદર મજાનું વાક્ય કર્યું છે. વાંસળી એવું કહે છે કે ઉડતું આવે જો અહીં મોરપીછ, જો મોરપીછ અહીંયા ઉડતું ઉડતું આવે ને તો એ મોરપીછ મને ખાલી મળી જાય ને તો પણ હું એમ માનીશ કે મને મારો શ્યામ મળી ગયો, મને મારો કૃષ્ણ મળી ગયો. એટલા માટે હું એના સુંવાળા રંગને, મોરપીછની અંદર કેટલા સુંદર મજાના રંગો છે, તો એ સુંવાળા રંગને હું સાચવીશ. છેલ્લા ફકરાની અંદર વાંસળીને કૃષ્ણ મળી જાય છે એ વાત કરવામાં આવી છે કે મારી તે મોરલીના આભમાં ઉગે છે. એક વાંસળી કહે છે કે મારી મોરલીના આભમાં ઉગે છે. એક શું ઉગે છે? તો કે શ્યામના નામનો મયંક, મયંક એટલે કે ચંદ્ર. તો વાંસળી કહે છે કે મારી વાંસળીના આભમાં એક શ્યામના નામનો જે ચંદ્ર ઉગેલો છે એ ચંદ્રનું તેજ એટલું છે. કેટલું છે? તો કે જળમાં તે તેજ એનું એવું રેલાય, હવે પાતાળે હરિવર પરખાય. અહીંયા સુંદર મજાનું વાંસળી સંબોધન કરે છે કે હવે મને જાણે મારા કૃષ્ણ મળી ગયો હોય એવું લાગે છે. કેમ? તો કેમ જે જળમાં, એટલે કે યમુના નદીના જળની અંદર જે મારા શ્યામના નામનો જે મયંક છે, ચંદ્ર છે, એ ઉગ્યો છે, એનું તેજ એટલું નદીની અંદર પ્રસરાયેલું છે કે જે નદીની નીચેનો સાતમો જે લોક છે, પાતાળ લોક, એની અંદર જ ક્યાંક મારો હરિ હોય એવું પરખાય છે, મને જણાય છે, મને ઓળખાય છે મને. તો અહીંયા કવિએ સુંદર મજાની વાત કરી છે ને છેલ્લી પંક્તિઓની અંદર વાંસળી અને કૃષ્ણનું મિલન અહીંયા દર્શાવ્યું છે કે પાતાળની અંદર વાંસળીને કૃષ્ણ જોવા મળે છે. તો વરસાદની મોસમ છે એમાંથી આ કાવ્યને લેવામાં આવ્યું છે. તો આ સુંદર મજાનું કાવ્ય મેં તમારી સમક્ષ રજૂ કર્યું. વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો કમેન્ટ બોક્સની અંદર. આગળ આપણે એના સ્વાધ્યાયને જોઈએ તો રાધાની આંખમાં ઉદાસી હોવાનું કારણ શું છે? તો કે યમુનાનું વેણ છે. કેમ? કારણ કે મૂંગું છે, તો યમુનાના વેણ મૂંગા છે માટે રાધાની આંખ ઉદાસ છે, એટલે એને ખબર પડે છે કે આ બંને આવી રીતે છે એટલે કૃષ્ણ ક્યાંય દેખાતો નથી, કૃષ્ણ એમની પાસે નથી. કવિ કોના ઉડતા આવવાની ઈચ્છાઓ વ્યક્ત કરે છે? તો કે કવિ કહે છે કે મોરપીછ ઉડતું આવે ને તો મને શાંતિ થાય કે કૃષ્ણ તો મારી પાસે નથી, પરંતુ કમસે કમ એક મોરપીછ તો કૃષ્ણનું મારી પાસે છે, તો કૃષ્ણ જ મારી પાસે છે એવું મને અહીંયા લાગે છે એવું વ્યક્ત કરે છે. એક વાક્યમાં પ્રશ્નનો જવાબ પૂછાય કે મારા માધવને દીઠો છે માર્ગની ધૂળને. કવિ શું પૂછે છે? તો કવિ પૂછે છે કે માર્ગની ધૂળને ઢંઢોળીને, એટલે કે હલાવીને પૂછે છે કે તમે ક્યાંય મારા માધવને, મારા કૃષ્ણને જોયો છે? પાતાળમાં કોણ પરખાય છે?
તો પાતાળની અંદર હરિવર એટલે કે કૃષ્ણ પરખાય છે. બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો, એ પ્રશ્નનો જવાબ આપો. રાતરાણી ઝાકળથી નાય છે, કારણ કે રાતરાણી સુવાસવાળું પુષ્પ છે જે રાત્રે જ ખીલે છે. રાત્રિના ગાઢ વાતાવરણમાં તે સુંદર મજાનું ખીલે છે અને સુંદર સુગંધ પણ આપે છે. કવિની કલ્પના કરે છે કે ઝાકળ દ્વારા લાગણી ભરી જે ઝાકળ છે એના ભીના પગલાથી આજે જે રાતરાણી છે એ ઝાકળથી નાતી હોય ને એવું મને લાગે છે. પાછલી રાતે વહેલી પરોઢે જ નાતી હોય એવું લાગે છે. જળમાં કોનું તીજ લઈ રહ્યું છે તો હરિવર અહીંયા સંતાયા છે એવું વાંસળીને લાગે છે. અને હરિના કારણે જ પાતાળ લોકમાં હરિ સંતાયા છે, માટે હરિના કારણે જ યમુના નદીનું જે જળ છે એની અંદર તીજ રેલાયું હોય ને એવું લાગે છે. માધવને મેળવવા માટે સુરની તીવ્ર ઉત્કંઠા તમારા શબ્દોમાં લખો તો અહીંયા કાવ્યની અંદર સંપૂર્ણ વાંસળીની જે તીવ્ર ઉત્કંઠા છે એને દર્શાવવાની છે. સૌ પ્રથમ વાંસળી અને માધવ એટલે કે કૃષ્ણના અનન્ય પ્રેમની અહીંયા વાત કરવામાં આવી છે કે બંને અવિના ભાવ રીતે અહીંયા જોડાયેલા છે વાંસળી, અને એ વાંસળી કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે ત્યારે એમાંનો એક સુર, એમાંનો એક સ્વર છે એ કૃષ્ણને શોધવા માટે અલગ અલગ જગ્યાએ જે જાય છે એ બધું જ વર્ણન તમારે આ પાઠ આ પ્રશ્નની અંદર કરવાનું છે. અને જણાવવાનું છે કે માર્ગમાં ધૂળને જઈને પૂછે છે કે તમે કદમની છાંએ જઈને પૂછે છે કે તમે મારા માધવને ક્યાંય જોયો છે. માર્ગની ધૂળને પૂછે છે કે તમારા ચરણરથથી, કૃષ્ણના ચરણરથથી જે પવિત્ર થયેલી ધૂળ છે એ ધૂળને જઈને પૂછે છે કે તમે ક્યાંય મારા માધવને જોયો છે. આગળ જાય છે ત્યારે એ રાધાની આંખ અને યમુનાના વેણ એ બંને યમુનાના મેણને મૂંગા જોવે છે ત્યારે એને રાધાની આંખ ઉદાસ જોવે છે ત્યારે એને લાગે છે કે અહીંયા ક્યાંય કૃષ્ણ છે નહીં. બધે શોધતી શોધતું જાય છે ત્યારે પવનની લહેરકી એને વ્યાકુળ કરી દે છે. એ આમથી તેમ ફરવા માંડે છે અને કહે છે કે મારો કૃષ્ણ ક્યાં છે, મારો શ્યામ ક્યાં છે. આગળ જાય છે ત્યારે એ એટલું વિચારે છે કે મને માત્ર ને માત્ર મોરપીંછ મળે તો પણ હું કૃષ્ણ મળ્યાની ભાવના અહીંયા સમેટી લઈશ. અને એમ વિચારી અને જણાવે છે કે મને કાં તો કૃષ્ણ તો નથી મળી ગયો ને એ જોવે છે, માત્ર મોરપીંછ મળવાને કૃષ્ણને મળ્યાની ભાવના અહીંયા વ્યક્ત કરે છે વાંસળી, અને એના સુંવાળા રંગને સાચવવાની વાત કરે છે વાંસળી. આગળ જાય છે ત્યારે વાંસળી પોતે કહે છે કે મારા આભની અંદર એટલે કે વાંસળીના આભની અંદર શ્યામના નામનો મયંક એટલે કે શ્યામના મારા કૃષ્ણના નામનો જે ચંદ્ર છે એ ઉગ્યો છે એનું તેજ એટલું છે, એ તેજ છે એ યમુના નદીના જળમાં રેલાઈ રહ્યું છે, પ્રસરાઈ રહ્યું છે, ફેલાઈ રહ્યું છે. આ તેજ જે ફેલાઈ રહ્યું છે એ તેજ ઉપરથી મને એવું લાગે છે કે યમુના નદીના જળની નીચે જે પાતાળ લોક આવેલો છે અને પાતાળ લોકની અંદર મારા હરિ, મારા કૃષ્ણ, મારો શ્યામ સંતાયો છે અને એના કારણે જ આ જળ આટલું તેજ દર્શાવે છે અથવા તો પ્રકાશિત થયું છે. અને અંતે અહીંયા વાંસળીને કૃષ્ણ મળી જાય છે. તો આવું સુંદર મજાનું કાવ્ય છે એ અહીંયા ધોરણ 10ના પાઠ્યપુસ્તકની અંદર રજૂ કરવામાં આવ્યું છે, વાંસળીથી વિખૂટો થઈને આ સુરેખ. અસ્તુ.